વિદ્યાર્થી મિત્રો યોર બુકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયારના જીવવિજ્ઞાનના ચેપ્ટર નંબર નો અભ્યાસ કરીશું જેનું ટાઈટલ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો તેમાં આપણે વાત કરીશું રોગ પ્રતિકારકતા રસીકરણ કેન્સર અને એડ્સ વિશે તંદુરસ્તી પ્રત્યેક વ્યક્તિ દ્વારા વારંવાર વપરાતો શબ્દ છે આપણે તેની વ્યાખ્યા શું કરીશું તેને સંપૂર્ણ રીતે શારીરિક માનસિક અને સામાજિક હિત વ્યક્ત કરવું તેવી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય જો જન સમુદાય તંદુરસ્ત હોય તો સર્વે કામ પ્રત્યે વધુ કાર્યક્ષમ બને પરિણામે ઉત્પાદકતા વધે જેથી આર્થિક આબાદી સર્જાય તંદુરસ્તી લોકોનું આયુષ્ય વધારે છે તેમજ બાળ તથા પ્રસુતાનું મૃત્યુ ઘટાડે છે સારી તંદુરસ્તી જાળવણી માટે સંતુલિત આહાર વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત કસરત ખુબ જ અગત્યના છે શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરવા વર્ષોથી યોગ કરાય છે સારા સ્વાસ્થ્ય એટલે કે તંદુરસ્તી પ્રાપ્તિ માટે રોગો વિશેની સભાનતા અને શરીરના વિવિધ કાર્યો પર તેની અસરના નિરૂપણ જાગૃતિ ચેપી રોગો સામે રસીકરણ કચરાનો યોગ્ય નિકાલ રોગવાહકોનું નિયંત્રણ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાકનું નિરૂપણ અને પાણીના સ્ત્રોતોની વ્યવસ્થા જરૂરી છે જયારે આપણા શરીરના વિવિધ અંગો કે તંત્ર પર ખરાબ અસર થાય છે ત્યારે વિવિધ રોગોના લક્ષણો અને ચિહ્નો દેખાય છે છે તેથી આપણે તંદુરસ્ત નથી તેનો ખ્યાલ આવે એટલે કે આપણને રોગ થયો છે તો હવે જોઈશું રોગ એટલે શું અથવા તો રોગ શું છે સામાન્ય સ્થિતિમાં થતો કોઈ પણ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર કે જે અસ્વસ્થતા કે અશક્તતા પેદા કરે અથવા જીવંત સજીવના સ્વાસ્થ્યને બગાડે તેને રોગ કહેવાય છે વૈકલ્પિક રીતે શરીર કે શરીરના ભાગોનું ચોક્કસ નિશાનીઓ સાથેની ખરાબ ક્રિયાશીલતાને રોગ કહેવાય છે ફ્રેન્ચમાં ડેસ ઇક્વલ ટુ અવે ઇઝ ઇક્વોલ ટુ દૂર ઓફકોર્સ એઝ ઇઝ ઇક્વલ ટુ એઝ ઇઝ ઇક્વલ ટુ આરામ ઓક્સફોર્ડ અંગ્રેજી ડિક્શનરી અનુસાર રોગ એટલે શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ કે જે તેઓના કાર્યોમાં ખલેલ પહોંચાડે અથવા તેમને અવ્યવસ્થિત કરે છે રોગોને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે એક ચેપી રોગ અને બીજો બિન ચેપી તો તેમાં પહેલું જોઈએ ચેપી રોગ તો ચેપી રોગો સહેલાઈથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે આ રોગો વિવિધ પ્રકારના રોગકારકો દ્વારા થાય છે જેવા કે વાયરસ બેક્ટેરિયા ફૂગ ફ્રજીઓ અને કૃમિઓ એડ્સ જેવા ચેપી રોગ જીવલેણ હોય છે બીજું ચેપી રોગો આ રોગો જે વ્યક્તિઓમાં વિકસે છે તેઓ પૂરતા મર્યાદિત રહે છે અને અન્ય વ્યક્તિમાં ફેલાતા નથી કેન્સર શરીરની નિશ્ચિત પેશીની અનિયંત્રિત વૃદ્ધિને કારણે થતો બિનચેપી રોગ છે જેને લીધે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે હવે જોઈએ મહત્વના કેટલાક સામાન્ય રોગો જેમાં પહેલા જોઈએ ટાઇફોઇડ ટાઇફોઇડ સામાન્ય બેક્ટેરિયા જન્ય રોગ છે જે સડી જેવા બેક્ટેરિયા સાલ્મોનેવા ટાઇફી દ્વારા થાય છે આ બેક્ટેરિયા રોગગ્રસ્ત સ્થિતિમાં મનુષ્યના આંતરમાર્ગમાં જોવા મળે છે આ રોગ 1 થી 15 વર્ષના વય જૂતના બાળકોમાં સામાન્ય છે દર વર્ષે લગભગ બે પોઈન્ટ પાંચ મિલિયન લોકો ટાઇફોઇડથી પીડાય છે હવે જોઈએ ફેલાવો તો દર્દીઓના મળથી પ્રદૂષિત થયેલા પાણી અને ખોરાક દ્વારા આ રોગ ફેલાય છે આ રોગકારકોનું મળ પરથી ખોરાક દૂધ અને પાણીમાંથી માખી દ્વારા વહન કરે છે રોગકારક સજીવો મુખ દ્વારા શરીરમાં પ્રવેશે છે અને આંતરડામાં પહોંચે છે જ્યાંથી રુધિર દ્વારા બીજા અંગોમાં પહોંચે છે આંતરડાની દિવાલમાં જખમ એટલે કે લિઝિયોન પેદા કરે છે બેક્ટેરિયાના સેવન કાળનો સમયગાળો એક થી ત્રણ અઠવાડિયાનો છે સરેરાશ બે અઠવાડિયા હવે જોઈએ ચિહ્નો કે જેનાથી આપણને ખ્યાલ આવી શકે સામાન્ય લક્ષણોમાં પહેલા અને બીજા અઠવાડિયામાં તીવ્ર તાવ આવે છે અને તેને અનુસરીને ત્રીજા અને ચોથા અઠવાડિયે તાવ ક્રમિક ઘટે છે માથાનો દુખાવો અત્યંત નબળાઈ જઠરમાં દુખાવો કબજિયાત રહે તેમજ મળશે અને અંતરડામાં બળતરા થાય યકૃત અને બરોડ મોટા થાય છે ટાઈફોઈડ વિડાલ કસોટી દ્વારા નક્કી થાય છે એન્ટીબાયોટિકની સારવાર લઈ શકાય છે ન્યુમોનિયા ન્યુમોનિયા મનુષ્યમાં હિમોફિલક્સ ઇન્ફ્લુએન્ઝી જેવા બેક્ટેરિયા દ્વારા થાય છે પ્રેપ્ટોકોક્સ ન્યુમોનિએ સામાન્ય રીતે ન્યુમોકોક્સ કહેવાય છે ન્યુમોનિયા શ્વસન માર્ગ ગંભીર બીમારી છે વાયુ અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે જેના પરિણામે ફેફસાને જીવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી હવે જોઈએ તેનો ફેલાવો આ રોગ દર્દીના ગળફાથી થાય છે ન્યુમોકોકાઈ શ્વાસમાં લેવાય છે અને શ્વાસવાહિનીમાં અવરોધાય છે વાયુકોષ્ઠીય દિવાલમાં બળતરા થાય છે જે પ્રોટીન સભર પ્રવાહીનો સ્ત્રાવ કરે છે ત્યાર પછી બેક્ટેરિયા માટે તે સંવર્ધન માધ્યમ તરીકે વર્તે છે અને શ્વાસવાહિકાઓને રૂંધે છે સેવન કાર્ડ ફક્ત 1 થી 3 દિવસનો છે ન્યુમોનિયા સામાન્ય રીતે વૃદ્ધોમાં જોવા મળે છે હવે જોઈએ તેમના ચિહ્નો ચિહ્ન હોય રોગને અનુસરીને તાવ આવે છે શ્વાસો શ્વાસમાં દર્દ કફ અને માથાનો દુખાવો કેટલાક કિસ્સામાં હોઠ અને આંગળીના નખ ભૂખરા થી વાદળી રંગમાં ફેરવાય છે ન્યુમોનિયામાં ઘણીવાર અપૂરતા પોષણ આલ્કોહોલ અથવા દવાની વિચારિતા અથવા ઇન્ફ્લુએન્ઝા જેવા અન્ય રોગોના ચેપના કારણે શરીરની પ્રતિકારકતા ઘટે છે ગળફા લોહીયુક્ત હોય છે હવે જોઈએ શરદી મનુષ્યના ચેપી રોગો પૈકીનો એક અગત્યનો રોગ છે તે રીહનો વાયરસ થી થાય છે આ વાયરસ નાક અને શ્વસન માર્ગ ને ચેપ લગાડે છે પણ ફેફસાને નથી લગાડતા હવે તેનો ફેલાવો કઈ રીતે થાય તે જોઈએ ચેપગ્રસ્તની છીંક ખાંસી દ્વારા અથવા ચેપગ્રસ્તની પેન ચોપડીઓ કપ કમ્પ્યુટરનું કીબોર્ડ માઉસ વગેરે વાપરવાથી તંદુરસ્તને ચેપ લાગે છે હવે જોઈએ તેના ચિહ્નો કે શરદીના સામાન્ય લક્ષણોમાં નાસિકા કોટરનો સ્ત્રાવથી ભરાવો ગળાની બળતરા ઓછી ધ્રાણ સંવેદના કપ માથાનો દુખાવો થાક વગેરે તે ઓછામાં ઓછા ત્રણ થી સાત દિવસ રહે છે હવે આપણે જોઈશું મલેરિયા વિશે માનવમાં કેટલાક રોગો પ્રદીવો દ્વારા થાય છે દાખલા તરીકે મેલેરિયા પ્લાઝમોડિયમ નામનું સૂક્ષ્મ પ્રદીવ આ રોગ માટે જવાબદાર છે પ્લાઝમોડિયમ ફેલસીપેરમ ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર છે અને તે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે આપણે પ્લાઝમોડિયમ નું જીવન ચક્ર જોઈએ તેના જીવન ચક્ર બે યજમાન અનુક્રમે માનવ અને માદા એનાફિલિક્સ મચ્છર છે માનવમાં તેના જીવન ચક્ર ત્રણ તબક્કામાં જોવા મળે છે પહેલું પ્રીરીથોસાઇટિક ચક્ર માદા એનિફિલિક્સ મચ્છર કરડવાથી થોડીક માત્રામાં લાળ માનવ શરીરમાં દાખલ થાય છે લાડમાં રહેલા

નવા યકૃત કોષમાં દાખલ થયું રુધિ પામી ગોળાકાર બને છે આ અવસ્થાને મેટાક્રિપ્ટો સાઇજોન્ટ કહે છે જે અલિંગી પ્રજનન દ્વારા મેટાક્રિપ્ટો મેરોઝુઆઇટમાં ફેરવાય છે જે યકૃત કોષને તોડી રુધિરમાં દાખલ થાય છે હવે જોઈએ ત્રીજું એન્ડો ઇરિથ્રોસાઇટી ચક્ર આ ચક્ર રક્તકણમાં જોવા મળે છે મેટાક્રિપ્ટો મેરાઝુઆઇટ રક્તકણમાં દાખલ થઈ ગોળાકાર બને છે જે એક ટ્રોફોજોઇટ તરીકે ઓળખાય છે ટ્રોફોજોઇટમાં ખોટા પગ ઉદ્ભવે છે આ અવસ્થા એમીબૉઇડ અવસ્થા તરીકે ઓળખાય છે પરોપજીવી ઉત્સેચકનો સ્ત્રાવ કરી રક્તકણમાં રહેલા હિમોગ્લોબિનનું હિમ અને ગ્લોબિનમાં વિઘટન કરે છે ગ્લોબિન એ પરોપજીવીનો ખોરાક બને છે જ્યારે હિમ ઝેરી પદાર્થ હિમોજોઇનમાં ફેરવાય છે પરોપજીવી હવે ગોળાકાર બને છે જેને સાઇજોન્ટ કહે છે સાઈજોન્ટ અલિંગી પ્રજનન દ્વારા મેરો જુઓ ફેરવાય છે મેરોજુ હોય ત્યારબાદ ગેમેટો સાઇટમાં ફેરવાય છે જે ગેમેટો સાઇટ કદમાં નાના અને તેનું કોષ કેન્દ્ર મોટું તેને નર ગેમેટો સાઇટ કહે છે જ્યારે માદા ગેમેટો નું કદ મોટું અને કોષ કેન્દ્ર નાનું હોય છે હવે જોઈએ મચ્છરમાં ચક્ર તો તેમાં માદા એનોફિલિક્સ મચ્છર ગેમેટો સાઇટ ધરાવતા માનવનું રુધિર ચૂસે ત્યારે તે પાચન માર્ગમાં દાખલ થાય છે નર ગેમેટો ને હવે માઇક્રો ગેમિટ અને માદા ગેમેટોસાઇટને મેગા ગેમિટ તરીકે ઓળખવામાં આવે છે બંને ગેમિટનું જોડાણ થઈ ફલન બાદ તે ફલિતાંડમાં ફેરવાય છે ફલિતાંડ ત્રાકાકાર બને છે જેને ઉકાઈનેટ તરીકે ઓળખાય છે ઉકાઈનેટ ઉશિષ્ટમાં ફેરવાય છે જે લિંગી પ્રજ્ઞાન દ્વારા સ્પોરોઝાઇટમાં ફેરવાય છે આ સ્પોરોઝાઇટ લાળ ગ્રંથિમાં દાખલ થાય છે આ સ્પોરોઝાઇટને વધુ વિકાસ માટે માનવ રુધિરમાં દાખલ થવું પડે છે જ્યારે આ મચ્છર માનવને કરડે ત્યારે તેના લોહીમાં લાળની સાથે સ્પોરોજુઓટ દાખલ થાય છે આમ માનવમાં ફરીથી જીવન જીવનચક્રની શરૂઆત થાય છે હજે હાથીપગો રોગ માટે હાથીપગો ફિલારિયલ કૃમિ દ્વારા થાય છે આ કૃમિ લાંબી દોરી જેવું સફેદ શરીરવાળું અને બંને છેડે અણીદાર છે પુખ્ત નર અને માદા અનુક્રમે ચાલીસ મિલીમીટર અને એંસી મિલીમીટર હોય છે તેઓ મનુષ્યની લસિકા વાહિની અને લસિકા ગાંઠમાં રહે છે મનુષ્ય તેનો પ્રથમ યજમાન છે કૃમિ અપત્ય પ્રસવી છે માદા બાળકૃમીને જન્મ આપે છે જેને સૂક્ષ્મ ફિલારિયા કહે છે પછી તે ઊંડી રુધિરવાહિનીઓમાં સ્થળાંતર કરે છે જે ક્યુલેક્સ ફેટીઝન મચ્છર દ્વારા છે 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 જે મધ્યસ્થ યજમાન અને અને વાહક તેઓ લગભગ દિવસમાં ચેપી વિકસે મચ્છરના મુખાંગોમાં સ્થળાંતર પામે છે જ્યારે ચેપી મચ્છર મનુષ્ય યજમાનને કરડે છે ત્યારે ઈયળ તેની ત્વચામાં પ્રવેશે છે તેઓ મચ્છરે કરેલા ચામડીમાં છિદ્ર દ્વારા આ નવા યજમાનમાં પ્રવેશે છે રુધિરમાંથી તેઓ લસિકાવાહિનીઓ અને લસિકા ગ્રંથિમાં વહન પામે છે અહીં તે એક વર્ષમાં પુખ્ત થાય છે પુખ્ત કૃમિ થી આઠ વર્ષ જીવે છે હવે જોઈએ યજમાન પર અસર પ્રચંડ સ્થિતિમાં ફિલારિયલ ચેપથી તાવ આવે છે દીર્ઘકાલીન સ્થિતિમાં કૃમિ લસિકાવાહિનીઓને બંધ કરે છે જેના કારણે હાથ પગ પગના તળિયા સ્તન અને વૃષણ વૃષણકોથળી જેવા અસરકારક ભાગો સુધી જાય છે આમ ત્વચા અને પેશીના થવાના થવાના કારણે કારણે થાય છે છે પગ વિસ્તૃત તેને નામ આપેલ આ રોગ નથી રોગથી બચવા મચ્છરોનો નાશ કરવો હવે જોઈએ સામાન્ય રોગોમાં દરાજ ધાધર જેને ઇંગ્લિશમાં રિંગ વર્મ કહે છે દરાજ ધાધર મનુષ્યમાં થતો ઘણો સામાન્ય ચેપી રોગ છે તે માટે ફૂગ જવાબદાર છે જેવી કે માઇક્રોસ્પોરમ ટાઈક્રોફાઈટોન અને એપીડોફાઈન હવે જોઈએ તેના ચિહ્નો સામાન્ય લક્ષણોમાં ત્વચા નખ અને શીર્ષના જેવા શરીરના વિવિધ ભાગો પર ચક્કામાં થઈ સૂજી જાય છે સતત ખંજવાળથી ચક્કામાં વિસ્તરે છે ગરમી અને ભેજને લીધે ઝાંઝની ખાંચ ચામડીની ગળીઓ અને પગની આંગળીઓ વચ્ચેની ત્વચામાં ફૂગની વૃદ્ધિમાં મદદ કરે છે હવે જોઈએ તેનો ફેલાવો દરાજના ચેપી વ્યક્તિના વાપરેલા ટુવાલ કપડા અથવા કાસકાથી આ રોગ લાગે છે વ્યક્તિગત અને જાહેર આરોગ્યની સ્થિતિ ટકાવી રાખવા ઘણા ચેપી રોગોને ફેલાતા અટકાવવા અને નિયંત્રણમાં રાખવા ખૂબ અગત્યનું છે વ્યક્તિગત આરોગ્યની જાળવણી માટે શરીરને સ્વચ્છ રાખવું સ્વચ્છ પાણી ખોરાક શાકભાજી અને ફળ વાપરવા જોઈએ જાહેર આરોગ્યની જાળવણી માટે યોગ્ય રીતે ગંદા પાણીનો નિકાલ ડેમ અને પાણીની ટાંકી ના પાણીનો ચોક્કસ સમયના અંતરે સ્વચ્છ અને બિન ચેપી કરવા પાણી અને ખોરાક દ્વારા ફેલાતા રોગો માટે આ ઉપયોગ ખૂબ જરૂરી છે ન્યુમોનિયા અને સામાન્ય શરદીમાં ઉપરયુક્ત ઉપાય કરવા ઉપરાંત ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં મેલેરિયા અને હાથીપગ જેવા રોગો મચ્છર દ્વારા ફેલાતા હોવાથી તેમના ઈંડા મૂકવાના સ્થળ દૂર કરવા જોઈએ જેમાં રહેઠાણની આસપાસ બંધિયાર પાણીના ખાબોચિયા દૂર કરવા કુલરના પાણીને નિયમિત રીતે બદલાવવું નેટલોન જાળી અને ગેમ્બ્યુસિયા જેવી માછલીઓ મચ્છરની ઈયળો ખાઈ જતી હોવાથી તે તળાવમાં ઉછેરવી જંતુનાશક દવાઓને ખાડાઓમાં તથા ગટર વિસ્તારમાં છંટકાવ કરવો જરૂરી છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો મચ્છરથી ફેલાતા હોવાથી મચ્છરનો ઘરમાં પ્રવેશ ન થાય તે માટે બારી અને બારણામાં તારની જાડીઓ ફિટ કરવી પોલિયો ડિપ્થેરિયા ટીટેનસ અને ન્યુમોનિયા રોગથી બચવા રસીઓનો ઉપયોગ કરવો જેથી તેનું નિયંત્રણ થઈ શકે છે હવે જે રોગ પ્રતિકારકતા આપણે રોજ મોટી સંખ્યામાં રોગકારક એટલે કે ચેપી દ્રવ્યોનો સામનો કરીએ છીએ તેમ છતાં થોડાક જ રોગોમાં પરિણામો છે શા માટે આનું કારણ એ છે કે આપણું શરીર આવા પરજાત ઘટકોથી પોતાનું રક્ષણ કરવા સક્ષમ છે યજમાનમાં રહેલી રોગ પ્રતિકારક સદીઓ સામે લડવાની આ ક્ષમતાને પ્રતિકારક તંત્ર દ્વારા નિર્ધારિત થાય છે છે જેને પ્રતિકારકતા પ્રતિકારકતા કહે બે પ્રકારની છે એક જન્મજાત પ્રતિકારકતા બીજી ઉપાર્જિત પ્રતિકારક હવે જન્મજાત પ્રતિકારકતા વિશે જોઈએ જન્મતાની સાથે પ્રાણીને વારસામાં મળતી રોગ પ્રતિકારકતા ને જન્મ પ્રતિકારકતા કહે છે આ પ્રકારની પ્રતિકારકતામાં પરજાત દ્રવ્યોને શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે વિવિધ અંતરાયો પેદા કરે છે તેમ છતાં જો રોગજન્ય સૂક્ષ્માણુ શરીરમાં પ્રવેશે તો તરત જ આ તંત્રના અન્ય ઘટકો દ્વારા તેનો નાશ કરવામાં આવે છે જન્મજાત પ્રતિકારકતા માટે નીચેના ચાર અંતરાયોનો નો સમાવેશ થાય છે તેમાં જોઈએ પેલું ભૌતિક અંતરાય હવે આપણા શરીર ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે જે સૂક્ષ્મ જીવાણુઓનો પ્રવેશ અટકાવે છે શ્વસન માર્ગ જઠર આંતરિય માર્ગ અને મૂત્રજનન માર્ગ ના અસ્તર માં રહેલા શ્લેષ્મ પળ પણ આપણા શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોને અટકાવે છે બીજું બે ધાર્મિક અંતરાય જઠર માં એસિડ મુખ ગુહામાં લાળ અને આંખમાંથી નીકળતા અસરું આ બધા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકાવે છે હવે જોઈએ ત્રીજું કોષીય અંતરાય આપણા શરીરમાં કેટલાક શ્વેતકણો જેવા કે પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ અને એક કેન્દ્રીય કણ અને રુધિરમાં રહેલા નૈસર્ગિક કોષો તેમજ પેશીમાં રહેલા મેક્રોફેઝ ભક્ષક કોષ તરીકે વર્તે છે જે સૂક્ષ્મજીવોનો નાશ કરે છે હવે જોઈએ ચોથું કોષ રસીઓ અંતરાય વાયરસ ગ્રસ્ત કોષ ઇન્ટરફેરોન્સ નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે છે જે બિન ચેપી ગ્રસ્ત કોષોને વાયરસના ચેપની સામે રક્ષણ આપે છે પરજીત પ્રતિકારકતા રોગકારકતા આધારિત છે જે સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે પ્રાણીઓ જન્મ બાદ પોતાના જીવન દરમિયાન રોગોનો સામનો કરવા શરીરમાં પ્રતિકારકતા વિકસાવે છે તેને ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે છે ત્યારે જે પ્રતિકાર પ્રતિકાર આપે છે છે તેને પ્રાથમિક કહે જેની તીવ્રતા ઓછી છે હવે જયારે આજ રોગકારક બીજી વાર સંપર્કમાં આવે છે ત્યારે સર્જાતો દ્વિતીય પ્રતિકાર એ ખૂબ જ તીવ્ર હોય છે જે શરીરમાં પ્રથમ રોગકારક હુમલાની સ્મૃતિ હોય છે આપણા રુધિરમાં રહેલા બે વિશિષ્ટ પ્રકારના લસિકા કોષો દ્વારા પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર દર્શાવાય છે જેવા કે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો બી લસિકા કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે આ પ્રોટીનને એન્ટીબોડી કહેવાય છે ટી કોષો એન્ટીબોડીનું સર્જન કરતા નથી પરંતુ બી કોષોને એન્ટીબોડી દ્વારા થતા સર્જનમાં મદદ કરે છે પ્રત્યેક એન્ટીબોડીના અણુમાં ચાર પેપ્ટાઇલ શૃંખલા હોય છે બે નાની શૃંખલાને હળવી શૃંખલા એટલે કે લાઇટ ચેઇન અને બે લાંબી શૃંખલાને ભારે શૃંખલા એટલે કે હેવી ચેઇન કહે છે જેથી કરીને એન્ટીબોડી એચ ટુ તરીકે દર્શાવાય છે આપણા શરીરમાં જુદા જુદા પ્રકારના એન્ટીબોડી સર્જાય છે જેમાં આઈજીએ એ આઈજી એમ આઈજી નો આઈજી સમાવેશ થાય છે આ એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે તેથી આ પ્રતિચારને કોષ રસીય પ્રતિકારકતા કહે છે બીજા પ્રકારને કોષીય પ્રતિકારકતા કહે છે કેટલીક વખત મનુષ્યના હૃદય આંખ મૂત્રપિંડ જેવા કેટલાક અંગો પોતાની ક્રિયાશીલતા ગુમાવે છે ત્યારે પ્રત્યારોપણ માટે યોગ્ય દાતા શોધવા પડે છે શા માટે કોઈ પણ વ્યક્તિનું અંગ નથી લઈ લેવાતું ડોક્ટરો શું પરીક્ષણ કરે છે કોઈ પણ અન્ય પ્રાણી અન્ય પ્રાઇમેટ્સ કે બીજા વ્યક્તિનું અંગ લેવાતું નથી જો લેવાય તો તે તરત જ કે પછીથી અસ્વીકાર્ય બને છે અંગ પ્રત્યારોપણ પહેલા અને પછી પેશીની સરખામણી અને રુધિર જૂથની સરખામણી કરવી જરૂરી છે શરીર સ્વજાત અને પરજાત ભેદ રાખવાની ક્ષમતા ધરાવે છે કોષીય પ્રતિકારકતા અંગનું પ્રત્યારોપણ અસ્વીકાર માટે જવાબદાર છે હવે જે સક્રિય ઉપાર્જિત અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા યજમાન જ્યારે એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાનના શરીરમાં એન્ટિબોડી સર્જાય છે એન્ટિજન મૃત કે જીવંત સૂક્ષ્મજીવો કે અન્ય પ્રોટીનના સ્વરૂપમાં હોય છે આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે છે સક્રિય પ્રતિકારકતા ધીમી છે તેમજ પોતાનો સંપૂર્ણ અસરકારક પ્રતિચાર આપવામાં સમય લે છે આ પ્રતિકારકતામાં સૂક્ષ્મ સૂક્ષ્મજીવોને દાખલ કરવામાં આવે છે અથવા તો ચેપી સજીવોને શરીરમાં વધુ પ્રમાણમાં દાખલ કરાય છે જેથી તે શરીરમાં એન્ટીબોડીનું સર્જન કરાવે છે તેને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે જ્યારે શરીર પરજાત દ્રવ્યોથી બચાવવા માટે તૈયાર એન્ટિબોડીનો સી સીધે સીધો પ્રવેશ શરીરમાં કરાવાય છે ત્યારે તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહે છે તમે જાણો છો શા માટે નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે શરૂઆતના લેક્ટેશનના દિવસોમાં માતાના દૂધથી પીળાશ પડતા કોલોસ્ટ્રમનો સ્ત્રાવ થાય છે જેમાં પુષ્કળ એન્ટીબોડી એટલે આઈજી એ હોય છે જે નવજાત શિશુને રક્ષણ આપે છે ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણ પણ પોતાના માતાના જરાયુમાંથી કેટલાક એન્ટિબોડી મેળવે છે આ પણ નિષ્ક્રિય પ્રતિકારકતાના જ ઉદાહરણ છે હવે જોઈએ રસીકરણ અને રોગ પ્રતિકારકતા રોગ પ્રતિકારક અથવા રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના સ્મૃતિના ગુણધર્મ પર આધારિત છે રસીકરણમાં રોગકારકના એન્ટીજન પ્રોટીન અથવા નિષ્ક્રિય અથવા નબળા કરેલા રોગકારકોને શરીરમાં દાખલ કરાય છે આ એન્ટિજનની સામે શરીરમાં એન્ટીબોડી સર્જાય છે રસીકરણમાં બી અને ટી સ્મૃતિકોષો પણ સર્જાય છે જે ઝડપથી રોગકારકોને ઓળખીને આગળ જથ્થામાં એન્ટીબોડીનું સર્જન કરી હુમલો કરનારને દબાવી દે છે જો વ્યક્તિને કેટલાક મૃત સૂક્ષ્મ સૂક્ષ્મજીવોનો ચેપ લગાડવામાં આવે તો ઝડપથી પ્રતિકાર પ્રતિચારની જરૂર પડે છે જેવી કે આપણને ટીટાનસમાં સીધા તૈયાર કરેલા એન્ટીબોડી અથવા એન્ટીટોક્સિન દ્વારા અથવા એન્ટીટોક્સિન દાખલ કરાય છે સર્પદ કિસ્સામાં પણ દર્દીને વિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડીનું ઇન્જેક્શન અપાય છે આ પ્રકારના પ્રતિકારને સક્રિય પ્રતિકારક કહેવાય છે રિકમ્બિલન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા બેક્ટેરિયા અથવા યીસ્ટમાં રોગકારકોમાંથી રોગકારકો માંથી એન્ટીજન પ્રોટીન પોલીપેપ્ટાઇડ બનાવી શકાય છે અને તેના દ્વારા રસી બનાવી શકાય છે આ પદ્ધતિ દ્વારા મોટા પ્રમાણમાં રસી બનાવી શકાય છે ઉદાહરણ તરીકે યીસ્ટમાંથી હિપ્ટેટાઇટિસ બી રસી બનાવવામાં આવે છે હવે જોઈએ એલર્જી તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે જ્યારે તમે કોઈ નવી જગ્યાએ જાઓ ત્યારે કોઈ પણ કારણ વગર છીંક આવવાનું કફ નીકળવાનું એટલે કે ઉધરસ આવવાનું ચાલુ થઈ જાય છે આપણામાંના કેટલાક કણો પ્રત્યે સંવેદી હોય છે ઉપર દર્શાવેલ પ્રક્રિયાનું મુખ્ય કારણ પરાગરજની રજકણ વગેરેની એલર્જી છે જે જુદા જુદા સ્થળે જુદી જુદી હોય છે પર્યાવરણમાં રહેલ કેટલાક ચોક્કસ એન્ટીજન પ્રત્યે પ્રતિકારક તંત્રમાં વધુ પડતા પ્રતિચારને એલર્જી કહે છે પ્રતિકારક તંત્રમાં આવો પ્રતિચાર પ્રેરતા દ્રવ્યોને એલર્જન્સ કહે છે આ દ્રવ્યો સામે આઈજી ઈ પ્રકારની એન્ટીબોડી સર્જાય છે એલર્જન્સના સામાન્ય ઉદાહરણમાં ધૂળના રચકણ છીકો આવવી આંખમાંથી પાણી વહેવું નાક વહેવું અને શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે તે એલર્જીના સામાન્ય લક્ષણો છે માસ્ટકોષમાંથી સ્ત્રાવ પામતા હિસ્ટેમા અને સેરોટોનિન જેવા રસાયણોના સ્ત્રાવના કારણે એલર્જી થાય છે એલર્જીનું કારણ શોધવા માટે દર્દીને શક્ય તેવા એલર્જન્સ દ્રવ્યોની સૂક્ષ્મ માત્રા આપવામાં આવે છે અને તેના દ્વારા થતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરાય છે એન્ટી ઇસ્ટેમાઇન એડ્રિનાલિન અને સ્ટીરોઇડ જેવી દવાઓ દ્વારા એલર્જીના ચિહ્નો તાત્કાલિક દૂર કરી શકાય છે કોઈ કારણસર અત્યાધુનિક જીવન પદ્ધતિના કારણે પ્રતિકારકતામાં ઘટાડો થાય છે અને એલર્જન્સ પ્રત્યેની સંવેદના વધે છે ભારતના મોટા ભાગના વિકસિત શહેરોમાં વધુમાં વધુ બાળકો એલર્જી અને અસ્થમાંથી પીડાય છે હવે જોઈએ સ્વપ્રતિરક્ષા અથવા તો સ્વ પ્રતિકારકતા ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાથી ઉદ્વિકાસ થાય છે આ પ્રતિકારકતા સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે જોકે હજી સુધી આપણે તેના આધાર સમજી શક્યા નથી આ ક્ષમતા બે આખરી પરિણામથી સમજાય છે એક ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજથ સજીવોને અલગ પાડી શકે છે મોટા ભાગનો પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ નિરીક્ષણ સાથે ચાલે છે બીજું કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણોસર શરીર પોતાના કોષો પર હુમલો કરે છે જેના પરિણામે શરીરને નુકસાન થાય છે તેને સ્વપ્રતિકારકતા રોગ કહે છે સંધિવા એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિકારકતાનો રોગ છે અન્ય ઉદાહરણોમાં ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ સંધિવા મલ્ટી મલ્ટીપલ્સ ક્લેરોસિસ વગેરે દેહમાં રોગ પ્રતિકારકતા મનુષ્યમાં પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો પેશીઓ કોષો અને એન્ટિબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે પ્રતિકારક તંત્ર એક એવું તંત્ર છે કે જે બાહ્ય એન્ટિજેનોને ઓળખે છે તેનો પ્રતિચાર આપે છે અને તેને યાદ રાખે છે પ્રતિકાર તંત્રમાં એલર્જીની પ્રક્રિયા સ્વરૂપ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે હવે જે લસિકા અંગો આ એવા અંગો છે જેમાં લસિકા કણો ઉદ્ભવ પામે કે પરિપક્વ બને અને વિભેદીકરણ પણ પામે છે પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિ મજા અને થાઇમસ સમાવેશ થાય છે જેમાં અપરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગોમાં સ્થાનાંતરિત થાય છે જેવા કે બરોડ લસિકા ગાંઠ કાકડા અને નાના આતરડામાં દ્વિતીય લસિકાઓ લસિકા કણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે અને પ્રક્રિયા પછી અસરકારક રીતે કોષમાં ઉત્પન્ન થાય છે અસ્થિ મજા મુખ્ય લસિકા અંગ છે જેમાં લસિકા કણ સહિત બધા રુધિર કોષો સર્જાય છે થાઇમસ એ પિંડ જેવું અંગ છે અને હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે થાઇમસ ગ્રંથિ જન્મ સમયે મોટા કદની હોય છે ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે તાവസ്ഥ એ તે ખૂબ જ નાની બને છે થાઇમસ અને અસ્થિ મજ્જા બને ટીવન લસિકા કોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે બરોડ મોટા વટાણાના દાણા જેવું અંગ છે તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે તે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મ જીવોને જકડીને રુધિરના ગાળણ તરીકે વર્તે છે બરોળ ઇરીથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે લસિકા ગાંઠ લસિકા તંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે લસિકા ગાંઠ લસિકા અને પેશીય ઝાડમાં રહેલ સૂક્ષ્મજીવોને જકડી રાખે છે લસિકા ગાંઠમાં પકડાયેલ એન્ટીજનમાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે આ લિમ્ફોસાઇટ પ્રતિકારના પ્રતિચાર આપે છે શ્વસન માર્ગ પાચન માર્ગ અને માર્ગ જેવા અગત્યના માર્ગોની અંદરની કિનારીએ લસિકા પેશી આવેલ છે જેને શ્લેષ્મ સાથે સંકળાયેલ લસિકા મય પેશી કહે છે જે મનુષ્યના શરીરમાં લસિકા પેશીનું પચાસ જેટલું પ્રમાણ છે હવે આપણે જાણીશું એડ્સ વિશે એડ્સ એ ગંભીર અસાધ્ય ચેપી અને જીવલેણ રોગ છે એડ્સ નું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ છે મતલબ કે તે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો રોગ છે યુએસએ માં ઓગણીસો એક્યાસી માં નોંધાયો હતો અને છેલ્લા એકવીસ વર્ષોમાં તે આખા વિશ્વમાં ફેલાયો છે તેનાથી પચીસ મિલિયન થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે ભારતમાં સૌ પ્રથમ ઓગણીસો છ્યાસી માં તામિલનાડુમાં એઇડ ચેપ જોવા મળ્યો હતો એડ્સ સી વાયરસ થી થાય છે તે રિટ્રો વાયરસ સમૂહ નો વાયરસ છે એચઆઈ નો અણુ જનીન દ્રવ્ય તરીકે હોય છે વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાયરસ મેક્રોફેઝમાં પ્રવેશે છે મેક્રોફેઝમાં વાયરસ નું આર એન એ જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાસ ઉત્સેચક ની મદદથી વાયરસ વાયરલ ડીએનએ માં સ્વયં જનન પામે છે આ વાયરલ ડીએનએ યજમાન કોષના ડીએનએમાં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જ વાયરસના અણુઓ પેદા કરે છે મેક્રોફેસ સતત વાયરસ પેદા કર્યા કરે છે આ રીતે તે એચઆઈવી ના કારખાના તરીકે વર્તે છે એ જ વખતે એચઆઈવી મદદ કરતા ટી લસિકાઓ ટી એચ માં પ્રવેશે છે અને સ્વયંજનન પામી વાયરસની સંતતિઓ સર્જે છે નવા સર્જાયેલા વાયરસ રુધિરમાં મુક્ત થાય છે જે અન્ય મદદ કરતાં ટી લસિકા કોષ પર હુમલો કરે છે આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદ કરતાં ટી લસિકા કોષની સંખ્યા ઘટે છે આ સમય દરમિયાન વ્યક્તિને લાંબા સમય સુધી તાવ આવે છે અને વજન ઘટે છે દર્દીના પ્રતિકારકતાની ઉણપના કારણે પોતાની જાતને જુદા જુદા રોગના ચેપથી બચાવવા અસહ્ય બને છે હવે જોઈશું એડ્સનો ફેલાવ એડ્સના રોગી સાથે વિજાતીય કે સજાતીય સમાગમ દ્વારા યુક્ત રુધિરાધાન દ્વારા રોગયુક્ત અંગ પ્રત્યારોપણથી એડ્સના દર્દી કે એચઆઈવી વાયરસ ધરાવતા વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજ કે સોયના વપરાશ એડ્સની રોગિષ્ટ માતાના ગર્ભસ્થ શિશુને તથા સ્તનપાન દ્વારા બાળકને ચેપ લાગી શકે છે એડ્સ અન્ય રીતે ચેપી નથી દર્દીના સંસર્ગમાં આવવાથી કે તેના વસ્ત્રો વાસણો ઇત્યાદિ વાપરવાથી આ રોગ પ્રસરતો નથી હવે જોઈએ એઈડ્સના લક્ષણો એચઆઈવીનો ચેપ લાગેલ વ્યક્તિઓને ત્રણ કક્ષામાં વહેંચી શકાય તેમાં પહેલું શરીરમાં એચઆઈવી હોય પણ રોગના લક્ષણો ન જોવા મળે વ્યક્તિ તંદુરસ્ત દેખાય પરંતુ આ વ્યક્તિ એચઆઈવીના વાહક તરીકે કાર્ય કરે છે હવે જોઈએ બીજું કે અમુક વ્યક્તિના શરીરમાં એઇડ્સના હળવા પ્રકારના ચિહ્નો જોવા મળે છે થાક લાગે લગભગ ચાર અઠવાડિયા સુધી કડતર જોવા મળે તાવ આવે લોહીના જાડા થાય ભૂખ મરી જાય અને વજનમાં ઘટાડો નોંધાય આ સ્થિતિને એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ એ આર સી કહે છે તેમાંથી એઇડ્સનો પૂર્ણ કક્ષાનો રોગ થાય છે હવે જોઈએ ત્રીજું પૂર્ણ કક્ષાનો એડ્સ આ રોગનો અંતિમ તબક્કો છે જેના લક્ષણો છે કોઈપણ કારણ વગર વજનમાં દસેક ટકા ઘટાડો થાય છે એક માસથી વધુ તાવ આવે જેનું નિદાન ન થઈ શકે ઝાડા થાય શરદી ખાંસી ન્યુમોનિયા વગેરે રોગો થાય ચામડીની રુધિરવાહિનીનું કેન્સર થાય લસિકા ગ્રંથિમાં સોજો આવે એજના નિદાન માટે એલિઝા ટેસ્ટ એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોએબોસ્ટ એ સે અને વેસ્ટર્ન બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે એડ્સના અટકાવ એડ્સની કોઈ સચોટ પદ્ધતિ શોધી શકાય નથી તેના માટેની રસી પણ નથી એડ્સ તદ્દન અસાધ્ય રોગ છે આપણા દેશમાં નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને અન્ય બિન સરકારી સંસ્થાઓ પણ લોકોને એડ્સની જાગૃતિ આપવા કાર્યરત છે ડબલ્યુ પણ એચઆઈવીના ચેપનો ફેલાવો અટકાવવા માટે પણ સંખ્યાબંધ કાર્યક્રમ યોજે છે હવે તેને અટકાવવાના ઉપાયો જોઈએ પહેલું જાતીય સંબંધની બાબત લગ્ન જીવનના એક જ જીવનસાથીની મર્યાદા ન ઓળંગો બીજું જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવાથી જાતીય રોગો સાથે હિર્સનું જોખમ પણ ટાળી શકાય છે ત્રીજું લોહીની જરૂર પડે ત્યારે ધંધાદારી રક્તદાતાઓનું લોહી ન લેવું દરેક લોહી તેમજ લોહીની બનાવટોની યોગ્ય ચકાસણી બાદ જ ઉપયોગ કરવો ચોથું ઉકાળેલી જંતુરહિત અથવા ડિસ્પોઝિબલ સોય અને થી જ ઇન્જેક્શન મૂકવું લોહીના સંપર્કમાં આવી શકે તેવી વસ્તુઓ જેવી કે ટૂથબ્રશ રેઝર બ્લેડ વગેરે બીજાએ ઉપયોગમાં લીધેલ હોય તો ઉપયોગમાં ન લેવા પાંચમું એડ્સના દર્દી કે એચઆઈવીનો ચેપ ધરાવતા વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કે સામાજિક બહિષ્કાર ન કરવો હવે આપણે વાત કરીશું કેન્સર વિશે કેન્સર ખૂબ જ ભયંકર રોગ છે તેનાથી વિશ્વમાં મોટે ભાગે મૃત્યુ થાય છે ભારતમાં મિલિયનથી પણ વધારે લોકો કેન્સરથી પીડાય છે અને વર્ષે સંખ્યાબંધ લોકો તેનાથી મૃત્યુ પામે છે આપણા શરીરમાં કોષીય વૃદ્ધિઓ અને વિભેદીકરણની પ્રક્રિયા નિયમિત અને નિયંત્રિત રીતે થાય છે કેન્સર કોષોમાં આ નિયંત્રણની પ્રક્રિયા તૂટી જાય છે અને કોષ વિભાજનની ક્રિયા નિરંકુશ થાય છે તેથી કેન્સર કોષમાં સતત કોષ વિભાજીત થાય છે પરિણામે કોષોનો જથ્થો સર્જાય છે તેને ગાંઠ કહે છે આવી ગાંઠ સંયોજક પેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ સ્થાને હોય છે તેમાં કોષો રુધિર કે વાહિકા દ્વારા શરીરના અંગોમાં પ્રસરે છે કે જે ત્યાં અસાધ્ય ગાંઠ ઉત્પન્ન કરે છે કેન્સર ગ્રસ્ત કોષો ની પ્રસરવાની ક્રિયા ને રોગ વ્યાપ્તિ કહે છે હવે જોઈએ કેન્સર થવાના કારણો સાદા કોષોને કેન્સરના કોષમાં રૂપાંતરણ કરવાની એટલે કે ફેરવવાની પ્રક્રિયા ભૌતિક રાસાયણિક અથવા જૈવિક કારકો દ્વારા થાય છે કેન્સર ફેલાવતા કારણોને કેન્સરજન કહે છે এক্স કિરણો અને ગામા કિરણો જેવા આયનિક કિરણો અને અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી જેવા બિન આયનિક કિરણો

કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે ત્યારે કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે હવે જોઈએ કેન્સરના પ્રકારો કેન્સરના મુખ્ય ત્રણ પ્રકાર છે તેમાં પહેલું છે કાર્સિનોમા બીજું શાર્કોમાં અને ત્રીજું લ્યુકેમિયા છે તો તેમાં જોઈએ પહેલું કારસિનોમા શરીરમાં અધિચ્છેદીય પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિથી થતાં કેન્સરને કાર્સિનોમા કહે છે તણનું કેન્સર ફેફસાનું કેન્સર સ્વાદુપિંડ અને જઠ્ઠરનું કેન્સર આ પ્રકારના કેન્સર છે ત્વચામાં થતો મેલેનોમા કેન્સર પણ આ પ્રકારનું જ છે હવે જોઈએ બીજું શાર્કોમા કેન્સર શરીરમાં મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓમાં અસાધ્ય વૃદ્ધિ થાય ત્યારે થતા કેન્સરને અસાધ્ય વૃદ્ધિ થાય ત્યારે થતાં કેન્સરને સાર્કોમાં પ્રકારનું કેન્સર કહે છે હાડકાના કાસ્થીના સ્નાયુઓના અને લસિકા ગ્રંથિના કેન્સર આ પ્રકારના છે હવે જોઈએ ત્રીજું લ્યુકેમિયા લ્યુકેમિયા રુધિરનું કેન્સર છે જે શ્વેત કણોમાં જોવા મળે છે તેનો ઉદ્ભવ અસ્થિ મજામાં થાય છે આ પ્રકારના કેન્સરમાં શ્વેત કણોની સંખ્યા ઘણી વધી જાય છે તેમજ અપરિપક્વ શ્વેત કણોની સંખ્યા પણ ઘણી મોટી જોવા મળે છે હવે આપણે કેન્સરના નિદાનની પદ્ધતિઓ જોઈશું તેમાં પહેલું ডাক্তરી તપાસ કેન્સરના નિષ્ણાંત ડોક્ટર કેન્સરના સ્થાન અને પ્રકારને અનુલક્ષીને વિવિધ સાધનોની મદદથી તપાસ કરી નિદાન કરે છે જરૂર જણાય તો એન્ડોસ્કોપી પણ કરે છે બીજું પેશી વિધાકીય કસોટી કેન્સરગ્રસ્ત અંગમાંથી પેશીઓનો થોડો ભાગ લઈને તેની સૂક્ષ્મ તપાસ કરવામાં આવે છે ગર્ભાશય કે ગર્ભાશયના મુખના કેન્સર માટે તે ભાગમાંથી કોષો લઈને તપાસ કરવામાં આવે છે તેને પેપ્સ કહે છે હવે જોઈએ ત્રીજું વિકિરણ પદ્ધતિઓ এক্স કિરણો દ્વારા તપાસ કરાય છે શરીરના આંતરિક ભાગોના કેન્સરની તપાસ માટે સીટી અને એમઆરઆઈનો ઉપયોગ પણ થાય છે કોમ્પ્યુટર ટોમોગ્રાફીમાં કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણ ચિત્ર પ્રાપ્ત થાય છે એમઆરઆઈના તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિનઆયોનિક કિરણો વપરાય છે જેનાથી જીવંત પેશીમાં થતા દેહધાર્મિક ફેરફાર જાણી શકાય છે હવે જોઈએ ચોથું લેબોરેટરી કસોટીઓ કેન્સરના નિદાન માટે લેબોરેટરીમાં લોહી અને પેશાબની ચકાસણી કરવામાં આવે છે કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર સ્પેસિફિક એન્ટિજન સામે એન્ટીબોડી પણ વપરાય છે હવે જોઈએ કેન્સરની સારવાર કેન્સરની સારવાર શસ્ત્રક્રિયા વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવાર સામાન્ય રીતે કેન્સરની સારવારમાં વપરાય છે વિકિરણ સારવારમાં ગાંઠને વિકિરણની સારવાર આપવામાં આવે છે પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઈજા ન થાય તેની કાળજી લેવાય છે કેટલીક એન્ટી કેન્સર ડ્રગ્સ પણ કેન્સરગ્રસ્ત કોષોના નાશ માટે વપરાય છે આમાંની કેટલીક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે મોટાભાગની દવાઓની આડઅસર થાય છે જેવી કે વાળ ઉતરવા એનિમિયા વગેરે મોટે ભાગે કેન્સરમાં શસ્ત્રક્રિયા વિકિરણ અને શહેરની સંયુક્ત સારવાર આપવામાં આવે છે પ્રતિકારકતા પણ ગાંઠનો નાશ કરવામાં ઉપયોગી છે ઉદાહરણ તરીકે ઇન્ટરફેરોન હવે જોઈએ નશાકારક પદાર્થો અને આલ્કોહોલની ટેવ વિશે આંકડાકીય સર્વેક્ષણ પરથી અવલોકન કરી શકાય છે કે કેફી પદાર્થ અને દારૂનું સેવન યુવાનોમાં વધુ જોવા મળે છે જેના પરિણામે ઘણી નુકસાનકારક અસરો ઉદભવે છે યુવાનોને આવી ખતરનાક વર્તણૂકથી સુરક્ષિત કરવા તેમને યોગ્ય શિક્ષણ અને સલાહ અપાય એ જરૂરી છે સામાન્ય રીતે અફીણ ચરસ કોકેન હેરોઈન મારી જુવાના જેવા કેફી પદાર્થો ફૂલોવાળી વનસ્પતિ અને ફૂગમાંથી મળી આવે છે અફીણ એ ઔષધ છે જે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠર આંતરીય નલિકામાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદના ગ્રાહકો સાથે બંધાય છે અફીણ એ સુકુ દુગ્ધ છે જે અફીણના અપરિપક્વ ફળ દેડામાં ચીરોપાડી મેળવાય છે આ સફેદ પ્રવાહી સુકવી તેને કડક થવા દેવાય છે જે બીજા દિવસે કથાઈ રંગમાં ફેરવાય છે જે ચીકણા ગુંદર જેવા ગોળાકાર અફીણ છે અફીણ માંથી મોર્ફિન અને કોડીન દર્દ સામક ઔષધ મેળવાય છે અફીણ માંથી મોર્ફિન અને કોડીન દર્દ સામક ઔષધ મેળવાય છે મોર્ફિન એ ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ છે જે મુખ્યત્વે નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધી શરીરને પીડાથી મુક્ત કરે છે તે એક ઉત્તેજક તરીકે કાર્ય કરે છે ઓપી માંય ઉલ્લાસની અનુભૂતિને પ્રેરે છે ચિંતા ભય તણાવ વગેરે દૂર કરે છે અને તે વ્યસનની ખરાબ આદત છે કોડિન એ અફીણમાંથી મળી આવતું બીજું આલ્કલોઇડ છે તે પીડા હરક દવા છે ઘણીવાર તે કફ સિરપમાં પણ વપરાય છે કારણ કે તે કફની પ્રક્રિયાને શાંત પાડી દે છે જઠર અને આંતરડામાં આવતી તાણને રોકવામાં વપરાય છે અફીણના ડોડાના અપરિપક્વ બીજનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે પણ જ્યારે બીજ પરિપક્વ થાય તો ઔષધિ ગુણ અદ્રશ્ય થાય છે અને તેનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે હેરોઈન એટલે કે સ્મેક અથવા બ્રાઉન સુગર અથવા ડાય ડાયસિટાઇલ મોર્ફિન છે તે સફેદ સ્ફટિકમય છે જે પીડાહારક અને આનંદ પ્રમોદ સંબંધિત ઔષધ છે વારંવાર અને નિયમિત સેવન કરવાથી તે વ્યસન બને છે સ્મેક એ હેરોઈન ની અશુદ્ધ ઉપપેદાશો છે કેનાબીનોઇડ એ રસાયણનો સમૂહ જે મગજના સંવેદના ગ્રાહકો સાથે પરસ્પર જોડાય છે ભાંગ ગાંજા અને ચરસ ત્રણ ઔષધો કેનાબીસ ઇન્ડિકાના સૂકા પર્ણો અને ફૂલમાંથી મળે છે જ્યારે બીજી ઔષધ મેરી જ્યુએના કેનાબીસ સેટાઈવામાંથી મળે છે મેરી જ્યુએના વનસ્પતિના ટોચના સૂકા ફૂલોમાંથી મળી આવે છે તેમનો મુખ્ય સક્રિય તત્વ એ ડેલ્ટા નાઇન ટેટ્રાહડ્રોકેનાબીનોલ છે આ ઔષધ લેવામાં આવે છે ત્યારે આંખની કીકી પહોળી થઈ જાય છે મૂત્રનું નિર્માણ વધુ થાય છે અને રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે મેરી જુએના તમાકુ સાથે ભેળવી સિગારેટમાં પીવાય છે મેરી જુએનાના ઉપયોગથી શું અસર થાય છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરી શકાતો નથી કારણ કે તેની અસર દરેક વ્યક્તિમાં જુદી જુદી હોય છે તેનો ઉપયોગ કરનાર કેટલીકવાર હિંસક કે કેર વર્તાવનાર પોતાના માટે તેમજ બીજા માટે ભયજનક બને છે કોકેન અથવા કોક અથવા ક્રેક આલ્કલોઇડ જે દક્ષિણ અમેરિકામાં એરીલ્થો ઝાયલમ કોકા વનસ્પતિના સુકા પર્ણો અને દાડીઓમાંથી મળે છે જે મધ્યસ્થ ચેતાતંત્રને માટે ઉત્તેજક છે ભૂખલે અવરોધે છે અનિંદ્રા માયાજાળ કે ભ્રમ પેદા કરે છે જે આગળ જતા માનસિક કાર્યોને નુકસાન કરે છે વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે કોકેનનો દુરુપયોગ કરવાથી માથાનો સખત દુખાવો શારીરિક તાણ

ખૂબ જ શક્તિશાળી મનનની સ્થિતિને બદલનાર રસાયણ છે તે લાયર્સ એસિડ માંથી ઉત્પન્ન થાય છે જે રાયમાં થતી ફૂગ ઇરગોટ માંથી મળી આવે છે એલ ની અસર વિશે કોઈ નિર્દેશ થઈ શકતો નથી એમ્ફિટેમાઇન્સ એ ઉત્સાહવર્ધક ગોળી છે મોટા ભાગે રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ તેનો ઉપયોગ કરે છે તેની અસર કોકેઈન ને મળતી આવે છે barbiturates શાંતિ બક્ષનાર સંશ્લેષિત ઔષધ છે જે ઊંઘવાની ગોળીઓ તરીકે સામાન્ય રીતે ઓળખાય છે ઉપર જણાવેલ ઔષધનો સતત ઉપયોગ કરવાથી શરીર ઔષધ વગર કાર્ય કરી શકતું નથી તેથી લાંબા ગાળે અંગોને નુકસાન કરે છે ધુમ્રપાનનો વધુ ઉપયોગ પણ ઉપયોગ ધુમ્રપાન ચાવવામાં છીકણી તરીકે થાય છે નિકોટીન આલ્કોલોઇડ જેવા ઘણા રસાયણો આવેલા છે નિકોટીન એન્ડ્રીલ ગ્રંથિને ઉત્તેજે છે જેના લીધે એન્ડ્રીનાલીન અને નોર એન્ડ્રીનાલીન મુક્ત થઈ રુધિરમાં ભળે છે જે રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનોમાં વધારો કરે છે ધૂમ્રપાન કરવાથી ઝડપથી ફેફસાનું મૂત્રાશય ગળાનું શ્વાસ સોજો અને જઠરીય ચાંદા કેન્સર થાય છે કોરીનરી હૃદયનો રોગ અને શ્વાસ અવરોધતો રોગ પર અસર થાય છે તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થાય છે વધારે પડતું ધૂમ્રપાન કરવાથી રુધિરમાં કાર્બોક્સાઇડનું પ્રમાણ વધે છે અને હિમોગ્લોબિનમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે જેના કારણે શરીરમાં પણ ઓક્સિજનની ઉણપ જોવા મળે છે ધૂમ્રપાન કરનાર જ્યારે સિગારેટનું પેકેટ ખરીદે છે ત્યારે તેના ઉપર લખેલી કાનૂની ચેતવણી જેવી કે ધૂમ્રપાન કરવું આરોગ્ય માટે હાનિકારક છે તેનો કડકપણે અમલ કરવો જોઈએ છતાં પણ માનવ સમાજમાં એટલું જ વ્યાપક છે અને સેવન એ જોખમી અને તેની પ્રકૃતિ વ્યસની કરનાર છે તેથી યુવાનો અને ઘરડાઓ આ આદત થી દૂર રહેવું જોઈએ દરેક બંધાણીને સલાહ અને ચિકિત્સા સંબંધી માર્ગદર્શન આપી આ આદત છુટકારો આપવો જોઈએ હવે આપણે વિચારીશું તરુણાવસ્થા અને ટેવો વિશે વ્યક્તિની ઉંમરના થી અઢાર વર્ષ વચ્ચેના સમયને તરુણાવસ્થા કહે છે તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનાર સેતુ છે તરુણાવસ્થાની સાથે ઘણી જૈવિક અને વર્તુણકીય ફેરફાર જોવા મળે છે વાસ્તવમાં ઉત્તેજના અને સાહસ માટે કુતુહલતા જરૂરી બને છે જેમ પ્રયોગથી સામાન્ય હેતુની સિદ્ધિ થાય છે તેમ કેફી પદાર્થો અને દારૂનું સેવન કરવા તરુણોને પ્રેરે છે આમ તરુણો કુતૂહલતા અને પ્રયોગથી પ્રેરાઈને પ્રથમ વખત દારૂ અને કેફી પદાર્થોનું સેવન કરે છે પણ પછીથી તરુણો સમસ્યાનો સામનો કરવાને બદલે નાસી છૂટી બંધાણી બને છે કેટલાક તરુણો ભણતર માં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે આ પણ શરૂઆતનું મુખ્ય કારણ છે સમાચારપત્રો ચલચિત્રો ઇન્ટરનેટ અને દૂરદર્શન દ્વારા પ્રચાર અને પૂરતી સમજ આપીને આ આદતો દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે કેફી પદાર્થ અને દારૂની આદતો માટે બીજા કારણો પણ સંકળાયેલા છે જેવા કે કુટુંબની રચનામાં અસ્થિરતા અને આર્થિક સ્થિતિને લીધે ભરણ પોષણ ન થવું તેમજ કુટુંબના દબાણો વગેરેનો સમાવેશ થઈ શકે છે હવે આપણે અભ્યાસ કરીશું બંધાણી અને તેની પરાધીનતા વિશે યુવાનો કાલ્પનિક લોભોને કારણે કેફી દ્રવ્યોનો ટૂંકા સમયાંતરે વારંવાર ઉપયોગ કરે છે બંધાણીના મનની વૃત્તિઓનું જોડાણ થવાના કારણે નિશ્ચિત અસરો જેવી કે ઉલ્લાસની અનુભૂતિ અને ક્ષણિક લાગણીઓ સાથે કેફી પદાર્થ અને દારૂ પણ જોડાય છે તેના કારણે તેને તેની જરૂર ન હોવા છતાં તેમજ કેટલીક વાર તેનો ઉપયોગ નુકસાનકારક હોવાનું જાણવા છતાં તેનો ઉપયોગ કરે છે કેફી પદાર્થનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલા સંવેદના ગ્રાહકની સહનશીલતાનો આંક ઊંચો જાય છે જેને લીધે ત્યારે ફક્ત નિરંતર સંવેદના ગ્રાહકો પ્રતિભાવ આપે છે જ્યારે કેફી પદાર્થ કે દારૂ વધારે માત્રામાં લેવામાં આવે તો આને બંધાણીની પરાધીનતા પણ કહી શકાય છે આમ એકવાર પણ કેફી પદાર્થ લેવાથી બંધાણી થવાના પૂર્વ સંકેત આપે છે કેફી પદાર્થ અને દારૂમાં રહેલી વ્યસનની છુપી શક્તિ તે બંધાણીને દુષ્કાર્યમાં ખેંચી જઈ તેનો ઉપયોગ નિયમિત કરવા લાગે છે જે બંધાણીની પરાધીનતામાં પરિણમે છે આવા કિસ્સામાં કોઈ પણ પ્રકારના માર્ગદર્શન કે પરામર્શના અભાવથી વ્યક્તિ બંધાણી બને છે અને તેના ઉપયોગ પર જ આધારિત બને છે પરাধિનતાને લીધે શરીરનું અમુક દિશામાં માનસિક વલણ સ્પષ્ટ થાય છે જો નિયમિત કેફી પદાર્થ કે દારૂનો એકાએક ત્યાગ કરવાને લીધે વિશિષ્ટ અપ્રિય વિડ્રોલ સિન્ડ્રોમ થાય છે જેના લીધે બેચેની ઉપકા પરસેવો અને ચક્કર આવવા વગેરે હોય છે આનાથી રાહત મેળવવા બંધાણી લક્ષણ એટલું ભયંકર હોય છે જેથી તેની દાખરી સારવાર જરૂરી બને છે હવે આપણે જાણીશું નશાકારક પદાર્થોની અસર વિશે કેફી પદાર્થના અને દારૂના ઉપયોગ થી તરત જ અસર થતા વ્યક્તિ અવિચારી વર્તણુક આક્રમક અને તોડફોડ કરે છે વધુ પડતા કેફી પદાર્થમાં સેવનથી હૃદયના સ્પંદન બંધ થઈ જાય છે અને તંત્રની નિષ્ફળતાથી મૃત્યુ થાય છે કેફી પદાર્થ સાથે દારૂનું વધુ પડતું સેવન થવાથી મૃત્યુ થાય છે યુવાનોમાં કેફી પદાર્થ અને દારૂના સેવનથી તેમની શાળા અને કોલેજમાં લાંબી ગેરહાજરી થવાથી શૈક્ષણિક કાર્યની સિદ્ધિ પર માઠી અસર થાય છે અને વ્યક્તિગત આરોગ્ય બાબતે તનાવ આક્રમકતા અને બંડખોર વર્તણૂક જોવા મળે છે મિત્રો અને કુટુંબ સાથે સંબંધો વર્ષે છે વિવિધ શોખમાં રસ પડતો નથી સુવા તથા ખાવાની આદતોમાં ફેરફાર થાય છે વજન તથા ખાવાની રુચિમાં અનિયમિતતા જોવા મળે છે જો બંધાણીને કેફી પદાર્થ કે દારૂ ખરીદવા પૈસા ન મળે તો ચોરી કરવા પ્રેરાય છે દારૂ અને કેફી પદાર્થના બંધાણીની માનસિક સ્થિતિ અને કુટુંબની આર્થિક કપાયમાલી થાય છે બંધાણી જો કેફી પદાર્થને શીરાઓમાં એટલે કે લોહીમાં ઇન્જેક્શન દ્વારા લે તો સોય અને પિચકારીને લીધે એઇડ્સ અને ઝેરી કમળો થવાની શક્યતા જોવા મળે છે તરુણ અવસ્થામાં દારૂના સેવનની લાંબા ગાળાની અસર જોવા મળે છે દારૂ અને કેફી પદાર્થના દીર્ઘકાલીન સેવનથી સિરોસિસ જેવા યકૃતના ગંભીર રોગ થતાં ચેતાતંત્રને નુકસાન થાય છે સગર્ભાવસ્થા દરમિયાન કેફી પદાર્થ અને દારૂના સેવનથી ગર્ભને પણ અસર થાય છે ખેલાડીઓ પોતાની કાર્યસિદ્ધિમાં અતિરેક કરવા કેફી પદાર્થનો ખૂબ દુરુપયોગ થતો જોવા મળે છે રમતવીરો માદક પીડાહારક સ્ટીરોઇડ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરી માંસલ શક્તિનું પ્રમાણ વધારવા ગેરઉપયોગ કરે છે સ્ત્રીઓમાં સ્ટીરોઇડના ઉપયોગથી નીચે મુજબની આડઅસરો જોવા મળે છે જેમાં નરજાતિના લક્ષણો આક્રમકતામાં વધારો ખીનતા માસિક ચક્રમાં અનિયમિતતા ચહેરા અને શરીર પર વધારાના વાળનું ઉગવા વગેરે જ્યારે પુરુષમાં શુક્રપિંડના કદમાં ઘટાડો થતા શુક્રકોષ ઉત્પાદનમાં ઘટાડો યકૃતની કાર્યક્ષમતામાં ઘટાડો ટાલ પડવી વગેરે આડઅસરો જોવા મળે છે જ્યારે તરુણાવસ્થાથી છોકરા અને છોકરીમાં ચહેરા પર વધુ ખીલ અને વૃદ્ધિના કેન્દ્રો બંધ થતા વિકાસ અટકે છે હવે આપણે જોઈશું તેનો અટકાવ અને નિયંત્રણ એટલે કે કુટેવનો અટકાવ અને નિયંત્રણ યુવાનીમાં સિગારેટ પીવી દારૂ અને કેફી પદાર્થના સેવનની આદતો જોવા મળે છે આથી પરિસ્થિતિને પારખીને કેફી પદાર્થો અને દારૂનું સેવન કરતા તરુણાવસ્થાવાળાને સમયસર દૂર રાખવા એ જ સાચો ઉપાય છે શિક્ષકો અને વાલીઓએ આ સ્થિતિમાં ખૂબ જ કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી જોઈએ તરુણાવસ્થા દરમિયાન કેફી પદાર્થ અને દારૂનું સેવન કરનારને અહીં જણાવેલ અટકાવ અને નિયંત્રણોનો અમલ કરવો જોઈએ તેમાં જોઈએ બિનજરૂરી ચોરી છૂપીના દબાણોથી દૂર રહેવું દરેક છોકરા કે છોકરીને તેની પસંદગી અને વ્યક્તિત્વ મુજબ આદરપૂર્વક વિકાસ કરવા દેવા જોઈએ છોકરા કે છોકરી તેમની ઈચ્છાની વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં અને તેમને ભણવું ખેલકૂદ અને બીજી પ્રવૃત્તિમાં કરવા તો હવે જોઈએ શિક્ષણ અને પરામર્શ છોકરા કે છોકરીને તેની સમસ્યા અને તણાવનો સામનો કરવા તેમજ નિષ્ફળતા એ જીવનનો ભાગ છે એવું શિક્ષણ વાળું માર્ગદર્શન આપવું જોઈએ છોકરાઓની શક્તિનો ઉપયોગ રમતગમત વાંચન સંગીત યોગ અને ઈતર અભ્યાસ ઉપરાંત પ્રવૃત્તિ કરવા પ્રેરણા આપવી જોઈએ માતા પિતાએ સંતાનોને તરત જ મદદરૂપ તેમજ તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ આવી મદદ તેમને ગાઢ અને વિશ્વાસુ મિત્ર પાસેથી મેળવવી જોઈએ હવે જોઈએ તેના ભયજનક સંકેતો તરફ સદા માતા પિતા અને શિક્ષકોએ ભયજનક પરિસ્થિતિ ઓળખી તેની ચર્ચા કરવી જોઈએ પણ કોઈ વ્યક્તિ કેફી પદાર્થ કે દારૂનું સેવન કરતા માલુમ પડે તો કોઈ પણ ખચકાટ વિના તેના માતા પિતા અને શિક્ષક આ બાબત લાવવી જોઈએ આનાથી શરૂઆતમાં જ યોગ્ય સારવાર કે ઈલાજ થઈ શકે છે હવે તેના નિયંત્રણ માટે જોઈએ આપણે વ્યવસાયિકીકરણ સલાહ અને આરોગ્ય વિષયક ઈલાજ ઉપરયુક્ત બાબતે ઉચ્ચ લાયકાત ધરાવતા માનવશાસ્ત્રી અને માનસિક રોગોના ચિકિત્સક પાસેથી સલાહ મેળવી શકાય છે બંધાણીમાંથી મુક્ત થવા અને પુનરુત્થાન કાર્યક્રમો દ્વારા જે વ્યક્તિઓ દુર્ભાગ્ય બંધાણી અને નશાખોર થતા હોય તેને મદદ મળી શકે છે આવી મદદથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દ્રઢ મનોવર થી જટિલ સમસ્યાઓમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ સામાન્ય અને તંદુરસ્ત જીવન જીવે છે અહીં ચેપ્ટર નંબર માનવ સ્વાસ્થ્ય અને રોગો પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી અમારા આગળના વિડીયો જોતા રહેશો નવા ચેપ્ટરો માટે તો વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો બાય બાય